નમસ્કાર, જી છો નમસ્કાર. લાખમાં આજના મુદ્દા સાથે હું છું ઝરણા રાજગુરુ. આગની આફત અણધારી ગમે ત્યારે ઉતરે છે અને નોતરે છે બસ આંસુ અને વિનાશ. પણ શું આપણે જ ક્યાંક ને ક્યાંક ચૂક નથી કરતા ને? જોઈએ અમારી વિશેષ રજૂઆત, સાવચેતી એ જ સલામતી. અમદાવાદના નારણપુરાના વરદાન ટાવરમાં આવેલા કિરાણા સ્ટોરમાં આગ લાગવાની ઘટના બની. આ ઘટનામાં ચાર વ્યક્તિના મોત થયા અને બે લોકો દાઝ્યા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. અમારા સંવાદદાતાએ ફાયરના અધિકારી સાથે વાત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ કરિયાણાની દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. દુકાનમાં આગળના ભાગે ધંધો કરતા હતા અને તેઓ પાછળના ભાગમાં રહેતા હતા અને આ લોકોને આવવા જવા માટે માત્ર એક રસ્તો હતો. તેમજ દુકાનમાં કોઈ વેન્ટિલેશન કે કોઈ ન હતું જેને કારણે ગુગડામણ થવાના કારણે મોત થયા છે. આ ઘટનામાં એક બાળકી સ્કૂલે જતી રહી હોવાથી બાળકીનો બચાવ થયો. વરદાન ટાવર છે, ગ્રાઉન્ડ પ્લસ એ સ્ટોરેડ બિલ્ડિંગ છે, જેમાં કરિયાણાની દુકાન હતી. કરિયાણાની દુકાનમાં આ આગ લાગવાની ઘટના બનેલી હતી. તમે જે જુઓ છો એ પ્રમાણે આગળના ભાગમાં વેચાણની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને પાછળના ભાગમાં એ લોકો રહેતા હતા. એ લોકો જવા આવવાનો રસ્તો પણ આ એક જ જે શટર જે છે એમાંથી જ એ લોકો જવા આવવાની એ લોકો કાર્યવાહી કરતા હતા. પાછળ કોઈ વેન્ટિલેશન કે આપણે દુકાનની વચ્ચે કોઈ વેન્ટિલેશન છે નહીં કે જ્યાંથી ધુમાડો કે હીટ નીકળી શકે, જેને પરિણામે વધારે પડતો માલનો ભરાવો આગને કારણે બધું ઢગલો થઈને વચ્ચે પડી જવું અને બહાર કોઈ નીકળવાની કોઈ જગ્યા નહીં રહેવી, એમાં ગુંગળામણ અને હીટના કારણે, સ્મોધરિંગ અને હીટના કારણે એ લોકો ફસડી પડેલા હતા. જે લોકોને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં આગળની સારવાર માટે હોસ્પિટલ મોકલેલા હતા. જેની મળેલી માહિતી મુજબ ચાર જણાનું મૃત્યુ થયું છે. આગ અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે. અમે ઉપર સાતમે માળ રહીએ છીએ અને જ્યારે ધુમાડા નીકળ્યા ત્યારે બધાએ કહ્યું કે લિફ્ટ બંધ કરો, એટલે અમને એમ થયું કે કંઈક થયું છે. એટલે અમે જોયું તો અંદરથી બહાર નીકળ્યા અને નીચે આવ્યા ત્યારે આગ લાગેલી હતી. સવારે 6 વાગે બન્યું. આગળ કરિયાણાની દુકાન છે, પાછળ એ લોકો રહે છે અને ચાર જણા હતા અને બેબી છે એ સ્કૂલે ગઈ હતી, એની ફઈના ઘરે રહે છે, એટલે એ બિચારી બચી ગઈ છે. પણ અમને બહુ દુઃખ થયું છે કે આ જે થયું ખૂબ દુઃખદ પ્રસંગ બન્યો. ખાસ કરીને વરદાન ટાવરની અંદર કરિયાણાની દુકાન હતી અને આ દુકાનમાં દુકાનની પાછળની સાઈડ એટલે અંદરના ભાગમાં એક ફેમિલી રહેતી અને સવારે વહેલી સવારે આગ લાગવા એ ખાસ ગેસ લીકેજની શક્યતા છે અને ખૂબ કારણસર રસોઈ કે ચા બનાવતી વખતે આગ લાગી હોવી જોઈએ એવો અંદાજ છે. અને આગ લાગવાની સાથે ત્યાં અંદર ગુગળામણ અને આગના કારણે ચારેક લોકોને ફાયરના જવાનોએ બહાર કાઢ્યા હતા, પરંતુ હોસ્પિટલ લઈ જવાની જતાં જતાંમાં જ એમના મૃત્યુ થયા. બે લોકોને સિવિલ હોસ્પિટલમાં, એક વ્યક્તિને 16 સિવિલમાં અને એકને VSમાં લઈ જવામાં આવ્યા. પણ VS પહોંચતા પહેલાં જ મૃત્યુ થયું અને એમને પાછા સિવિલમાં મોકલવામાં આવ્યા પોસ્ટમોર્ટમ માટે. પણ જે બનાવ બન્યો એ ખૂબ ગંભીર છે. ખાસ કરીને કોમર્શિયલ દુકાનની અંદર કોઈએ રહેવું ના જોઈએ અને એક ફેમિલી અનલીગલી રહેતું હતું, કરિયાણાની દુકાન પણ ચલાવતું હતું ને રહેતું હતું. તો અવારનવાર આગની ઘટના બને છે ત્યારે અહીં માત્ર તંત્રએ જ નહીં પરંતુ લોકોએ પણ ફાયર સેફટીના નિયમોનું પાલન કરવું જરૂરી છે. લોકો ફાયર સેફટીના નિયમો ઘોળીને પી જાય છે જેને કારણે આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યાં સુધી જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ ટાળી શકાશે જ નહીં. અમારો આજનો મુદ્દો અને આજનો પ્રયાસ જ એ છે કે જનતામાં ફાયર સેફટીના મુદ્દે જાગૃતિ આવે. જનતા જ ખુદ સંબંધિત તંત્ર પાસે જઈને પૂરતી ફાયર સેફટી સિસ્ટમ લગાવડાવે. ફાયર સેફટીમાં મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવા કે ફાયર અધિકારીની સૂચના મુજબ બાંધકામ કરવું, રહેઠાણ અને દુકાનમાં વેન્ટિલેશન જરૂરી છે કારણ કે વેન્ટિલેશનના અભાવે મોટાભાગે આગની ઘટના બને છે.
હવાની અવરજવર માટે વેન્ટિલેશન જરૂરી છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિસિટીને પણ સમયાંતરે મેન્ટેન કરવું પડે. મેન્ટેનન્સના અભાવે શોર્ટ સર્કિટની ઘટના ઘટે છે, જે આગમાં પરિવર્તે છે. આ ઉપરાંત બીઓ પરમિશન વિના બિલ્ડિંગની ડિઝાઇનમાં પણ કોઈ ફેરફાર ન કરવો, અને ડિઝાઇનમાં ફેરફાર કરો તો આ અંગે ફાયર અધિકારીને જાણ કરવી જરૂરી છે. આ ઉપરાંત લોકો ફાયર એક્સિંગ્વિશન જેવા પ્રાથમિક સાધનો પણ ઉપયોગ નથી કરતા, જે ફ્રીમાં ઉપલબ્ધ હોય છે. તો આગની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અવારનવાર એવી ઘટનાઓ સામે આવે છે જેમાં ઘણા લોકોના મોત આગ લાગવાને કારણે, ગુંગળાઈ જવાને કારણે, કે પછી આગની અંદર ભડથું થઈ જવાને કારણે બનતા હોય છે. ત્યારે શું સાવચેતી રાખવી જોઈએ, તેની પાછળ કયા જવાબદાર પરિબળો કામ કરે છે, તે તમામ વિશે ચર્ચા કરવા માટે અમારી સાથે સુરતથી જોડાયેલા છે સુરતના એડિશનલ ફાયર ચીફ બી કે પારેખજી. તેમની સાથે વાત કરીએ. પારેખજી, ખૂબ જ ગંભીર ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે અવારનવાર. હવે આગના બનાવ જાણે કે સામાન્ય બની ગયા છે. આની પાછળ સૌથી મહત્વનું અને સૌથી પહેલું કયું પરિબળ જવાબદાર ગણાવો છો આપ? ગુડ મોર્નિંગ. દેખો, એ જો પ્રસંગ બના અહેમદાબાદ મેં, કાફી દુઃખદ ઘટના હૈ. ઓર જો એક દિન પહેલે બેંગલોર મેં ભી સેમ એસા હી કૈલાશ રેસ્ટોરન્ટ મેં જો ઇન્સિડેન્ટ હુઆ, ઉસમેં ભી સુબહ હુઆ થા વો ભી, ઓર ઉસમેં જો લોગ રહે રહે થે ઉનકા ભી ડેથ હુઆ. તો યે દોનો કરીબ કરીબ એક સા પ્રસંગ થા. ઓર ઇસમેં મેન જો હૈ કે ફાયર સેફ્ટી કા જો નિયમ હૈ, કાયદા હૈ, ઉસકો કિસી ને ભી ઉસકો નજરઅંદાજ કિયા પૂરા. और जैसे हर एक दो दादर होनी चाहिए निकलने के लिए, मीन्स ऑफ एस्केप के लिए. तो इस तरह का कोई था नहीं दोनों इंसिडेंट में, और नॉर्म्स को एकदम वायलेशन किया एकदम बिल्कुल. तो मैं इतना बोलूँगा कि जो भी डेथ हुआ अभी तक जितना घटना घटी, चाहे ये कमला मिल वाली घटना हो या अहमदाबाद वाली हो या बेंगलोर वाली हो, इससे पहले भी जो भी इंसिडेंट हुआ, कलकत्ता में जो हुआ था हॉस्पिटल में और ये भुवनेश्वर में हॉस्पिटल में हुआ था, सभी किसी में कोई आग से कम इंजरी हुई है, लेकिन जो धुआड़ा है, धुआं स्मोक की वजह से ज्यादा लोगों की डेथ हुई है. तो मैं इतना बोलूंगा कि लोगों का अवेयरनेस जब तक नहीं होगा जी, और जो भी मालिक है वो अवेयर नहीं होगा फायर सेफ्टी नॉर्म्स के प्रति, तब तक ऐसा घटनाएं बनती रहेगी. उस पर हमको ध्यान देने की बहुत जरूरत है. जी बिल्कुल पारिक जी, आप हमसे जुड़े रहे और एक ગેસ્ટ અમારે સાથે જોડ રહે છે, ઉનકે સાથ બાત કરેંગે. આપણી સાથે એડિશનલ ફાયર ચીફ અમદાવાદ થી રાજેશ ભટ્ટ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. રાજેશ જી, સ્વાગત. સૌથી પહેલા તો જે આજની અવારનવાર ઘટનાઓ સામે આવી છે તેના વિશે જ આપણે વાત કરી રહ્યા છીએ. લોકો દ્વારા જ સાવધાની નથી રાખવામાં આવતી, લોકો દ્વારા સાવચેતી નથી રાખવામાં આવતી, તેના કારણે આ પ્રકારની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થતો હોય એવું લાગી રહ્યું છે. સામાન્ય રીતે જાણવા માંગે છું, લોકો ક્યાં થાપ ખાઈ જાય છે, શું સાવચેતી રાખવી જોઈએ જે લોકો દ્વારા નથી રાખવામાં આવતી અને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડે છે? આ એક બચાવ કરવાનો પ્રશ્ન નથી. માફ કરશો રાજેશભાઈ, સાથે અમારો સંપર્ક સ્પષ્ટ રીતે નથી થઈ રહ્યો. આપણી સાથે અન્ય એક મહેમાન જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. પારેખજી, જાણવા ચાહેંગે ક્યા જે રીતે લોકો છે, લોકો દ્વારા સાવધાની નથી રાખવામાં આવતી અને તેના કારણે આ પ્રકારની ઘટનાઓ વધારે સામે આવી રહી છે તેવું લાગી રહ્યું છે આપને? હા, એક્ઝેક્ટલી યહી હૈ. કોઈ જો માલિકો યા હમ લોગ ભી કિસી હોટલ મેં જાતે હૈ, રેસ્ટોરન્ટ મેં જાતે હૈ, તો વહાં કોઈ દેખતા નહીં કે બરાબર જો હૈ ફાયર સેફ્ટી કે સાધન યા ફાયર સેફ્ટી કે નોર્મ્સ જો હૈ ફોલો કર રહા હૈ યા નહીં કર રહા. તો જબ તક હમ લોગ અવેર નહીં હોંગે ના, ઉન લોગો કો એકદમ બાયકોટ નહીં કરેંગે જહાં પે યે નોર્મ્સ વગેરા ફોલો નહીં કર રહે ઉન હોટલ્સ કો યા કોઈ ભી
रेस्टोरेंट रेस्तरा इस तरह का जो है मॉल वगैरह है तो उनका सबका एकदम से बहिष्कार करना पड़ेगा, हमको जाना बंद करना पड़ेगा वहाँ पे, तभी जाके जागरूकता आएगी। जी નિયમો શું છે તે જાણવા માંગીએ। સામાન્ય રીતે રેસિડેન્શિયલ એરિયા હોય, રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ હોય, બંગલોઝ હોય કે પછી કોઈ રેસ્ટોરાં હોય કે પછી કમર્શિયલ અપાર્ટમેન્ટ, ત્યારે નિયમો શું છે ફાયરને લઈને જે ફોલો નથી કરવામાં આવતા? દેખો ફાયર સેફ્ટી કા જો હૈ એનબીસી પાર્ટ નેશનલ બિલ્ડિંગ કોડ હૈ उसके पार्ट फोर में पूरा जो है फायर प्रोटेक्शन फायर प्रिवेंशन के बारे में पूरा बताया हुआ है। हर एक जो बिल्डिंग है उसके कितने कितने फ्लोर का बिल्डिंग में क्या क्या रिक्वायरमेंट है और कॉमर्शियल बिल्डिंग में क्या रिक्वायरमेंट है, हॉस्पिटल में इंस्टीट्यूशन में सब जो फैक्ट्रीज में क्या क्या नॉर्म्स है वो फॉलो करने, तो एनबीसी पार्ट फोर में पूरा है। उसके बाद में जो अपना गुजरात फायर प्रिवेंशन लाइफ सेफ्टी एक्ट जो आया था 2013 में जी, उसमें फिर 14 में रेगुलेशन आया, फिर 16 में जो गांधीनगर से अर्बन डेवलपमेंट कॉर्पोरेशन अर्बन डेवलपमेंट डिपार्टमेंट से रेगुलेशन पास हुआ 16 में जी, नोटिफिकेशन आया था। उसके बाद में सीजीडीसीआर नॉर्म्स अभी आए जो, तो वो सब जो है फायर सेफ्टी और प्रोटेक्शन का पूरा उसमें डिटेल में दिया हुआ है, तो उसको फॉलो करना ही है हमको। जी जी बिल्कुल बिल्कुल। राजेश भट्ट अपने साथ फरीकवा जुड़ा रहा है। राजेश जी आज की घटना की जो बात करिए तो आज की घटना में एवी बात सामने आई कि फायर सेफ्टी ना पूरता साधनों तो उपलब्ध था परंतु लोगों ने तेनो उपयोग नहोतो आवडतो, जेना कारणे आ घटना ने रोकी के अटकावी शकाय नहीं। સામાન્ય રીતે આ પ્રશ્ન જોવા મળે છે કે ફાયર સેફ્ટીના સાધનો તો લગાવી દેવાય છે પરંતુ લોકોને તેનો ઉપયોગ જ નથી આવડતો, તેના માટે શું કરી શકાય? હા, બહુ અગત્યનો મુદ્દો છે કે અવારનવાર તંત્ર દ્વારા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા લોકોને જાણ કરવા છતાં પણ જ્યાં આગળ આવી કોઈ ઘટના બને છે તો તાના જોખમને અનુરૂપ ફાયર પ્રિવેન્શન પ્રોટેક્શનના સિસ્ટમના ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરાવવામાં આવે છે। ઇન્સ્ટોલ કરાવ્યા પછી એને કાર્યરત રાખવા અને એને જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરવાની માહિતી હોવી, અવારનવાર લોકોને બતાવવા છતાં પણ લોકો તરફનો રસ બહુ નીરસ રહ્યો છે। એ કહ્યા પછી પણ જ્યારે એનું મેન્ટેનન્સ થતું ના હોય, અલગ અનેક સામાજિક અને આર્થિક કારણોનો અવરોધ અથવા રજૂઆત કરી અને એને મેન્ટેન નહીં રાખવા, અથવા આજની જે ઘટના બની કે ત્યાં સિસ્ટમ હતી, ઓપરેટિવ સિસ્ટમ હતી, જો ફાયર સર્વિસને જાણ કરી એ પહેલાં એનો ઉપયોગ સારી રીતે કરાવી શક્યા હોત, એ ઉપયોગ કરવામાં પણ કંઈક મહદઅંશે લોકો પાસે માહિતી નહીં હોવાથી એ લોકો ઉપયોગ નથી કરી શક્યા। જ્યારે જ્યારે પણ ફાયર સર્વિસના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર જઈને ઇન્સ્પેક્શન કરે છે એ વખતે અનેક વખત લોકોને કહે છે કે આપણા બધા જ ટાવરના મેમ્બર્સ આવો અને ઓપરેટ કરતા શીખો, આની બેઝિક પ્રાથમિક માહિતીને એની જાણકારી મેળવો અને એ તમામ કાર્યવાહીને ફોલોઅપ કરે, જે સૂચના આપી છે એ મુજબ એને અનુસરે, વધારાનો સામાન કે અથવા જે મર્યાદિત જગ્યા છે એનો જવા આવવાનો માર્ગ ખુલ્લો રાખે, વેન્ટિલેશન રાખે, પ્રોપર મેન્ટેનન્સ કરે। તો આજે તો રહેઠાણ અને ઘર બંને, ઘર અને આપણે ધંધાકીય એકમ બંને એક સાથે કરી નાખેલું હતું। જી જી બિલકુલ રાજેશજી, આપણી પાસેથી ઘણી બધી માહિતી હજી જાણવાની છે, સાવચેતીના પ્રાથમિક રીતે કયા પગલાં લઈ શકાય તે વિશે પણ વિસ્તારથી વાત કરીશું, તે પહેલાં વડોદરા અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। રવિ, આજને જે મુખ્ય કારણ સામે આવ્યું આગ લાગવાની ઘટના પાછળનું, લોકોની પણ ક્યાંક બેજવાબદારી સામે આવી, સ્થાનિકો જેઓને પોતાને જ આ ફાયરના સાધનો યુઝ કરતા નથી આવડતા અને સાથે જ ક્યાંક વાંક એ લોકોનો પણ છે કે જે લોકો એવી જગ્યાએ રહે છે જેનું ખરેખર લીગલી પરમિશન જ નથી, તેવા સ્થળ પર રહે છે, આખી ઘટના જોતા હાલ તો જે વાંક સામે આવે છે લોકોનો સામે આવી રહ્યો છે, જાણવા માંગે છું વડોદરાના લોકો શું કહી રહ્યા છે ફાયરના અવારનવાર હવે બનાવ જ્યારે સામે આવી રહ્યા છે, લોકોના મોત થઈ રહ્યા છે આગને કારણે ત્યારે। જી બિલકુલ ઝરના, જે રીતના આજે અમદાવાદમાં એક કરુણ ઘટના બની અને એક જ પરિવારના ચાર લોકોની જિંદગી આગમાં
હોમાઈ ગઈ તે ખૂબ જ દુઃખદ ઘટના છે અને તેને લઈને વડોદરાવાસીઓ પણ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને 2018ના વર્ષે શરૂઆત થતાની સાથે જે રીતના ઉપરાછાપરી આગના બનાવ બની રહ્યા છે અને લોકોના મોત થઈ રહ્યા છે તેને જોતા ચોક્કસ એવું લાગે છે કે લોકોમાં ફાયર સેફટીના સાધનો લઈને જે અવેરનેસ હોવી જોઈએ તે અવેરનેસ નથી. ત્યારે વડોદરાવાસીઓને આપણે પૂછવા માંગીશું કે ખાસ કરીને તેઓ શું કહેવા માંગે છે, કેમ લોકોમાં અવેરનેસ નથી. જે રીતના અમદાવાદમાં જે બનાવ બન્યો ત્યાં ફાયર સેફટીના સાધન તો હતા પરંતુ કોઈને ચલાવતા ના આવડતા હોવાના કારણે આગ તેઓ સમયસર ઓલાવી ન શક્યા. શું માનો છો અવેરનેસ કરવા માટે શું કરવું જોઈએ? સાચી વાત છે કે આ બહુ જ અભાવ છે આપણાને કે ફાયર સેફટીના સાધનો. આપણે જાહેર જીવનમાં કોઈ પણ પ્રકારની આવી ઘટના બહુ ઓછી બનતી હોય છે પણ આપણાને એના વિશે કશું પણ નોલેજ નથી. આપણી સરકારને એવી અપીલ છે કે આપણે સ્કૂલોથી જ આ બધો એક કેમ્પેન ચલાવવું જોઈએ, કાં તો પછી એનો એક અભ્યાસક્રમમાં એક આ ફાયર સેફટીનું એક વિષય રાખવો જોઈએ કે જેનાથી આપણા છોકરાઓથી લઈને અને આપણા વાલીઓને બધાને આ વસ્તુની ખબર પડે. અને જો આપણે બહાર હોઈએ કે જાહેર એનામાં હોઈએ તો આપણાને આગ લાગે તો કેવી રીતે એના પર કાબૂ લેવો અને આપણે ખુદને કેવી રીતે બચાવવા એની આપણને સમજ હોવી જરૂરી છે. ચોક્કસ સમજ જરૂરી છે. ફાયર વિભાગ પણ ક્યાંક ને ક્યાંક સ્ટ્રીક નથી થતું અને કાર્યવાહી નથી કરતું તેવા સવાલો ઉઠતા હોય છે. હાઈરેસ બિલ્ડિંગોમાં ફાયર સેફટીના સાધનોની અભાવ હોય છે, શું કહેજો ફાયર વિભાગની કામગીરી કેવી હોવી જોઈએ? 2018ની શરૂઆત થતાં જ જે રીતે લોકોના મૃત્યુ થાય છે ભગવાન સૌથી પહેલાં તો એમની આત્માને શાંતિ આપે. આજે જે ફાયર બ્રિગેડ જે મેનો છે એ લોકોએ દરેક બિલ્ડિંગ જે મોટી મોટી બિલ્ડિંગ હોય છે જે 5-6 માળની ઉપરની બિલ્ડિંગ હોય તે જેને ચેકિંગ કરવી જોઈએ કે ફાયર બ્રિગેડની એ લોકોની ફાયરની જે સુવિધાઓ છે ઉપલબ્ધ છે કે નહીં. અને સિનેમોલ્સ હોય, હોટલ્સ હોય કે કોઈપણ જગ્યાએ જે જાહેર જીવન જ્યાં પબ્લિકનો વધારો થતો હોય જ્યાં આગ લાગે તો કેવી રીતે લોકોને સેફટી લેવી જોઈએ એની ટ્રેનિંગ આપવી જોઈએ. અને બધી જ રીતના અને આજે આપણે ગુજરાત કે કોઈપણ જગ્યાની વાત કરીએ તો ફાયરના લીધે આપણી પબ્લિક જે છે એ બહુ થોડીક ઓછી જાણકાર છે, તો એ આપણે જાણકારી ટ્રેનિંગ માટે આપણે એક કેમ્પેન ચલાવવું જોઈએ. પહેલા તો ફાયર બ્રિગેડે દર 6 મહિને મોટી મોટી બિલ્ડિંગો છે ઇવન જે પબ્લિક જ્યાં પબ્લિક એકસાથે વધારે ભેગી થતી એ જગ્યા ઉપર એમને 6 મહિને જઈને ચેકિંગ કરવું જોઈએ કે એમના જે મશીનો છે ફાયર એક્સ્ટ્રેશન છે ચાલે છે કે નહીં. ઇવન એ પણ જોવું જોઈએ કે ત્યાં ઇમરજન્સી એક્ઝિટ છે એ કેટલી કાર્યરત છે અને કેટલી સફળ છે. બીજી એ રીતે કરવું જોઈએ કે બીજા સ્કૂલોમાં ને બધાને ફાયર સેફટીના દિવસે જઈને સમજાવવું જોઈએ કે શું કરવું શું ના કરવું. ઇવન પોતાને લાગતા પણ કેટલાક એ બતાવવા જોઈએ કે શું કરી શકાય, બીજાને કેવી રીતે બચાવી શકાય. આપણે પૂછવા માંગીશ તમને પણ કે ફાયર સેફટી લઈને જે અભાવ જોવા મળી રહ્યો છે લોકોમાં, લોકોની ભૂલ પણ ક્યાંક ને ક્યાંક આ જે લોકો મરી રહ્યા છે તો એમાં લોકોની ભૂલ પણ સામે આવે છે, તો શું કરવું જોઈએ? 2016-2017 વડોદરામાં પણ ફાયરના થયા છે અહીંયા આગળ, અને મોટી મોટી હોસ્પિટલ છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, મલ્ટીપ્લેક્સ છે, એપાર્ટમેન્ટ છે, હાઈરાઇઝ બિલ્ડિંગ છે, એમાં પણ આગના બનાવ બની ચૂક્યા છે. તો ત્યાં આગળ મારી તો એક જ અપીલ છે કોર્પોરેશનને અને ફાયર બ્રિગેડને કે ત્યાં આગળ જઈને દર ટાઈમ ટુ ટાઈમ તમારે ફાયર સેફટી ચેક કરવી જોઈએ. ત્યાં આગળ સાધનો છે કે નથી, એ જે પૂરા કાર્યરત છે કે એ નથી, અને એની પાછળ તમારે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એ હિતાવહ છે. જેવી જે રીતના ઝરના વડોદરાના જે લોકો કહી રહ્યા છે કે ફાયર સેફટીનો જે આખો એક વિષય છે તેને એક સ્કૂલમાં ભણાવવા જોઈએ, લોકોને ફાયર વિભાગે પણ સમયસર જઈને ઇન્સ્પેક્શન કરવું જોઈએ અને લોકોને ટ્રેનિંગ આપવી જોઈએ કે કઈ રીતના ફાયર સેફટીના જે સાધનો છે તેને આપણે ચલાવી શકાય. જી બિલકુલ, આ ફાયર સેફટીનો અભાવ જે છે તેના નોલેજનો અભાવ તે દૂર કરવો ખૂબ જ જરૂરી છે. રવિ આભાર. તો આજ મુદ્દે ચર્ચા યથાવત રહેશે. અમારી સાથે એડિશનલ ફાયર ચીફ અમદાવાદથી અને સુરતથી જોડાયેલા રહેશે, પરંતુ હાલ આ સાથે જ અહીં રોકાઈશું એક બ્રેક માટે. અમને હમણાં જ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અને સૂત્રો પણ જણાવે છે કે સમાચાર માટે હવે છોડો સૂત્રોનો સહારો, અમે આપીશું સમાચારની ગેરંટી. અમે છીએ ઝી ચોક્સ કલાક. અમે સાંભળીએ તમારી વાત. વેલકમ બેક. આગના બનાવ ઉત્તરોત્તર વધી રહ્યા છે અને તેને કારણે મોતના આંકડાઓ પણ વધતા જઈ રહ્યા છે. 2018ની શરૂઆત જ એવી થઈ છે કે રોજ બરોજ કોઈ ને કોઈ આગની ઘટનાઓ સામે આવતી રહી છે. આજ અંગે ચર્ચા ચાલી રહી છે. હાલ વડોદરાથી અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ અમારી સાથે જોડાયેલા છે. મારી સાથે બે મહેમાનો જોડાયેલા છે ગેસ્ટ પેનલમાં. મારી સાથે સુરતથી જોડાયા છે બી કે પારીખજી, તો સાથે જ અમદાવાદથી ફાયર એડિશનલ ફાયર ચીફ રાજેશ ભટ્ટ પણ મારી સાથે જોડાયા છે. રાજેશજી,
આપણે જો પ્રાથમિક લેવલની વાત કરીએ તો સૌથી પહેલા તો લોકોને માટે એ જ જાગૃતિ અગત્યની છે કે જ્યારે આગ તેઓના ઘરમાં કે તેઓની આસપાસ લાગે ત્યારે પ્રાથમિક લેવલે જ્યાં સુધી ફાયરની ટીમ પહોંચે ત્યાં સુધીની બચાવ કામગીરીમાં કે પછી સાવચેતીના પગલા રૂપે શું કરવું જોઈએ લોકોએ? જ્યાં તમે રહી રહ્યા છો આ બહુ અગત્યની વસ્તુ છે કે જ્યાં આપ રહી રહ્યા છો અથવા તો જ્યાં આગળ આપનું ધંધાકીય એકમ છે એ તમામ જગ્યા ઉપર ત્યાંના સંભવિત આગના જોખમોને ધ્યાનમાં રાખીને ફાયર સર્વિસ દ્વારા જેવી પ્રિવેન્શન પ્રોટેક્શનના સૂચનો કરવામાં આવે એને નિયમ અંતર્ગત એનું આપણે પાલન કરવું જોઈએ. એ તમામ સિસ્ટમ અથવા પોર્ટેબલ ઇક્વિપમેન્ટ્સનો મેન્ટેનન્સ પ્રોપરલી કરવું જોઈએ. સાથે સાથે એ મેન્ટેન કર્યા પછી એને ઉપયોગ કેવી રીતે કરવો, આ જે કોઈ પણ નીતિ નિયમો બનેલા છે એ તમામ નીતિ નિયમો આગ અથવા અકસ્માતની ઘટના બને અને ફાયર સર્વિસને જાણ થાય, ફાયર સર્વિસ ઘટનાસ્થળ ઉપર પહોંચે એ દરમિયાન અસર કરતા લોકોએ પ્રાથમિક ઉપચારના ભાગરૂપે એને રોકવાની કાર્યવાહી માટેના આ બધા નિયમો છે. આ તમામ બાબતોની પૂરી ગંભીરતાથી લેવાવી જોઈએ. ટેક ઇટ ગ્રાન્ટેડ લોકો લેવામાં આવી રહ્યું છે કે આગ નથી લાગતી. જી, અને એ તમામ પરિસ્થિતિમાં જે અવગણના થાય છે જેને પરિણામે આવી ગંભીર નુકસાનનું પરિણામ ભોગવવું પડતું હોય છે. જી બિલકુલ, આપણી સાથે બીકે જે પારેખજી જોડાયેલા છે, સાથે વાત કરીશું. સાથે સાથે જે જગ્યા ઉપર છે. જી પારેખજી, આગ જે છે અલગ અલગ રીતે લાગતી હોય છે, ક્યારેક કોઈ ગેસ લીકેજને કારણે, ક્યારેક કોઈક અન્ય ઘટનાને કારણે, અને ક્યારેક શોર્ટ સર્કિટને કારણે પણ આગ લાગતી હોય છે. જ્યારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગે ત્યારે તેને પાણીથી બુઝાવવી શું શક્ય છે ખરી? જ્યારે તમને ખબર હોય કે આ પ્રકારે જ આગ લાગી છે ત્યારે પ્રાથમિક લેવલે શું કરી શકાય? देखो, जो राजेश भट्ट साहब ने जो बात बोली एकदम बराबर है. मैं इस बात से पूरा एग्री हूँ कि लोग बाग जो फर्स्ट एड फायर फाइटिंग इक्विपमेंट लगाते हैं लेकिन उसका उपयोग जो है उनको आता नहीं है करना. तो हम लोग कोई भी अगर वाहन भी खरीदते हैं ना, कोई गाड़ी खरीदते हैं, तो पहले उसका हम लोग ड्राइविंग सीखते हैं, उसको चलाना जानते हैं, उसके नियम अच्छे से समझ लेते हैं. तो ऐसे ही जो फायर के साधन जिस भी किसी भी वेंडर से लेंगे, किसी भी सप्लायर से, तो उससे भी हम लोग ट्रेनिंग ले सकते हैं. और हमारे घर में अगर है तो हमको सब जानकारी होना चाहिए कि कौन सी आग के लिए कौन सा साधन उपयोग करना है, उसको किस तरह से चलाना है. तो जहाँ तक शॉर्ट सर्किट की आप बात बता रहे हो, तो पहले जो है बिजली कंपनी को जानकारी देना है उसका. और हमारे अगर मेन स्विच का पता है तो मेन स्विच ऑफ करने के बाद में, और कोई भी उस पर एक्सटिंग्विशिंग मीडिया है, चाहे CO2 है, DCP है, वाटर भी हम लोग यूज कर सकते हैं अगर आइसोलेट कर दिया उस लाइन को तो. लेकिन हमको उसका प्रॉपर जानकारी होना चाहिए कि वो जो है लाइन जो है आइसोलेट हो गई. अदरवाइज नहीं हुई अगर आइसोलेट, तो हम लोग उसमें CO2 और DCP जो फायर एक्सटिंग्विशर है वो यूज कर सकते हैं. जी રાજેશ, હવે આપને સવાલ. ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ આપણે ઘરમાં લગાવેલા હોય છે, અત્યારે ફ્રીજ હોય, ટીવી હોય, હાઈ વોલ્ટેજ એસી હોય, ગીઝર સુધી હોય છે બાથરૂમમાં. ઘણીવાર એવું સામે આવતું છે કે ગીઝર જે હોય છે બાથરૂમની અંદર લગાવવામાં આવતું હોય છે તેમાં ઘણીવાર સ્પાર્ક પણ થતા હોય છે, અને આ બાબતે ઘણા મોટા ભાગના લોકો અવગણતા હોય છે, ખૂબ જ સામાન્ય બાબત ગણી શકાય. ત્યારે હવે જ્યારે આ પ્રકારે આટલા બધા ઇક્વિપમેન્ટ્સ આપ ઘરે રાખતા હોય ત્યારે કયા પ્રકારની સાવચેતી હવે આપણે રાખવી જોઈએ ઘરની અંદર? બહુ અગત્યનો મુદ્દો છે કે જ્યારે તમે ઇક્વિપમેન્ટ્સ ઉપયોગ કરતા હોય અથવા તમે ઘરની અંદર કોઈ બી તમારા
રિક્વાયરમેન્ટના ઇન્સ્ટોલેશન્સ કરેલા હોય, ગીઝર બાથરૂમની અંદર મૂકવું, બાથરૂમની અંદર મૂકવામાં કોઈ ઇશ્યુ નથી, પણ એને કઈ જગ્યા પર મૂકીએ છીએ, કેવી રીતે મૂકીએ છીએ, એનો ઇલેક્ટ્રિકલ પોઈન્ટ્સ ક્યાં આગળ છે, પાણીના નળની બાજુમાં છે કે ઉપર સલામત લોકેશન્સ ઉપર છે, એના જે રિક્વાયર લોડ પ્રમાણે સર્કિટ બ્રેકર્સ એમાં મૂકવામાં આવેલા છે કે નહીં, આ તમામ બાબતોની ટેકનિકલ કન્ફર્મેશન્સ લઈ અને તમારા જરૂરિયાતના સાધનો, ગીઝર હોય, એરકન્ડિશન મશીન હોય, ફ્રીઝ હોય કે આવા કોઈ પણ ઉપકરણોનો ઉપયોગ કરતા હોય, તો એના ચોક્કસ ટેકનિકલ લોકેશન્સ નક્કી કરેલા છે કે એસી હોય તો ક્યાં લગાવવું, એના રિક્વાયર લોડ છે તે પ્રમાણે કેટલો ઇલેક્ટ્રિક સપ્લાય હોવો જોઈએ, ઈએલસીબી એમસીબી હોવી જોઈએ અને એનું ટાઈમ ટુ ટાઈમ મેન્ટેનન્સ હોવું જોઈએ. એવી રીતે ગેસની બાબતમાં, કે ગેસની બાબતમાં લોકો પોતાની સગવડતાને ધ્યાનમાં રાખીને ગેસની સગડી નીચે રાખે છે અને એલપીજી સિલિન્ડર્સ ઉપર હોય છે. આ ટેકનિકલી ખોટી વસ્તુ છે. એલપીજીની કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ હેવીયર ધેન એર છે, એટલે લીકેજ થાય છે તો એ નીચેની તરફ એક્યુમ્યુલેટ થાય છે. નીચે તમારું બર્નર ચાલુ હોય છે અને આપણે સહેલાઈથી ફ્લેશબેક થવાના ચાન્સીસ વધી જતા હોય છે. આ આપણે આ સંજોગોમાં તમારું બર્નર, સગડી, સ્ટવ જે કોઈ પણ છે એ એલપીજી સિલિન્ડર્સથી ઉપર હોય, ફૂલ્લી વેન્ટિલેટેડ એરિયા હોય, આજુબાજુ એવો કોઈ ઓવરલોડ સામાન ડમ્પ ના કર્યો હોય, હવા ઉજાસવાળું ઘર, મકાન, જગ્યા હોય, જવા આવવાનો માર્ગ તમારો અલગ અલગ હોય, અને સર્વિસીસ કે જે તમે ફાયર ફાઇટિંગ પોર્ટેબલ ઇક્વિપમેન્ટ અથવા ફિક્સ ઇક્વિપમેન્ટ તમારા સ્થળ ઉપર, ઘરમાં અથવા તો વેપારની જગ્યા ઉપર કરો છો, એ ક્વોલિટીવાળા છે કે નહીં, પ્રોપર ક્વોલિટીના ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જરૂરી છે, એ સપ્લાયર કોન્ટ્રાક્ટર મારફતે એને ઓપરેટ કરવાની પ્રેક્ટિસ કરી શકાય. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ફાયર સર્વિસનો એપ્રોચ કરવાથી અમારા અધિકારી કર્મચારી સ્થળ ઉપર આવીને અમારા ફાયર સ્ટેશન ઉપર એની માહિતી આપતા હોય છે, એની ઓપરેશનલ પેટર્ન સિક્વન્સ શીખવાડતા હોય છે. તો આને માટે પબ્લિકે પણ જાગૃત થઈ અને ખભે ખભો મિલાવી અને જો સલામતીનું ધોરણ અપનાવવામાં આવે તો આ બધા નુકસાનો આપણે ટાળી શકીએ. જી જી, બિલકુલ. ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ આપનો, અને સાથે જ બીકે પારીખ જે અમારી સાથે સુરતથી જોડાતા, બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં ભાગ લીધો અને કયા પ્રકારની સાવચેતી પ્રાથમિક લેવલે રાખી શકાય તે વિશે માહિતી આપી. તો બંને મહેમાનો અમારી સાથે જોડાયા હતા. આજે ફરી એકવાર અમદાવાદના નારણપુરા વિસ્તારના વરદાન ટાવરમાં એક આગની ઘટના વહેલી સવારે સામે આવી, જેની અંદર એક કરિયાણાની દુકાનની પાછળ રહેઠાણ હતું આ ચાર વ્યક્તિઓનું, ચાર ઘરના સભ્યોનું. અચાનક આગ લાગી, આગ એટલી ભયાનક લાગી ગઈ હતી કે જેના કારણે તેઓ બહારની સાઈડ આવે અને દરવાજો ખોલીને બહાર નીકળી શકે તે પહેલા જ તેઓ ગુંગરામણના કારણે તેઓનું મોત થઈ ગયું. ત્યારે હવે સવાલો એ થઈ રહ્યા છે કે આગને લઈને જે સાવચેતી રાખવી જોઈએ, ફાયર સેફ્ટીના જે સાધનો રાખવા જોઈએ તે રાખવું કેટલું જરૂરી, અને જો સાધનો હોય તો તેનો ઉપયોગ કેટલો જરૂરી, તે સવાલ પણ હવે ઊભા થવા લાગ્યા છે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીશું આજના મુદ્દામાં. આજે બસ આટલું જ. આવતીકાલે ફરી એક નવા મુદ્દા સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.